તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? હું પાર્થિવ પરીખ. આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 2 અને પ્રાણીઓમાં પોષણનો વિષય આપણે અભ્યાસ કરીશું. એ પહેલાં મારી નમ્ર વિનંતી મિત્રો, તો કે આ વિડીયોની અંદર તમે સહેલાઈથી સમજી શકો એ માટે મેં રંગીન ફોટા તેમજ એનિમેશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો મારી એક વિનંતી કે આ વિડીયો તમે છેક અંત ભાગ સુધી તમે આ વિડીયો જોશો. તો હવે આપણે જોઈએ પ્રાણીઓમાં પોષણ. તો કે મિત્રો, પહેલાં તો પોષણ એટલે શું? તો કે કોઈ પણ સજીવ જે છે ખોરાક અંતઃગ્રહણ કરે છે અને અંતઃગ્રહણ કર્યા પછી તેને એ શરીરમાંથી મળતી જે શક્તિ જે છે એનો તે ઉપયોગ કરે છે. તો આ જે પ્રક્રિયા જે છે એને આપણે શું કહીએ છીએ? પોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રાણીઓમાં પોષણમાં શેનો સમાવેશ થાય છે એ મિત્રો આપણે જોઈએ. તો કે પ્રાણી પોષણમાં પોષણ જરૂરિયાત, પોષણ પદ્ધતિ અને તેના શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ એ પ્રાણીઓમાં પોષણમાં થાય છે. તો આ પ્રાણીઓના પોષણમાં મિત્રો, તો કે પાચન જે છે એ મહત્વનો ભાગ છે. તો એ પહેલાં સમજીએ આપણે કે પાચન એટલે શું. તો કાર્બોદિત, ચરબી, પ્રોટીન જેવા ઘટકો જટિલ હોય છે. આવા જટિલ ઘટકો તે સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકાતા નથી. તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થવું જરૂરી છે. ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને મિત્રો આપણે શું કહીએ છીએ? પાચન તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં સમજીએ કે મિત્રો પાચન એટલે શું. તો કે આપણે જે પણ ખોરાક મિત્રો ગ્રહણ કરીએ છીએ તો એની અંદર કાર્બોદિત, ચરબી, પ્રોટીન જેવા જટિલ ઘટકો આવેલા હોય છે. પણ આ જટિલ ઘટકો જે છે એ આપણે તે સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકતા નથી. તો એને આપણે સરળ સ્વરૂપમાં એનું રૂપાંતરણ કરવું પડે તો જ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. ને જે સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની થવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ મિત્રો? પાચન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ. તો કે કોઈ પણ પ્રાણી એ જુદી જુદી રીતે ખોરાક ગ્રહણ કરતો હોય છે મિત્રો. તો જોઈએ કે ચાવીને, ગળીને, ચૂસીને અને નળી જેવા મુખાંગો દ્વારા પકડીને ખોરાક ગ્રહણ કરી શકાય છે. આ ખોરાક ગ્રહણ કર્યા પછી પાચન તંત્ર દ્વારા ખોરાકનું પાચન થતું હોય છે. તો આ પાચન તંત્ર પણ એક મહત્વનો ભાગ છે. તો એ પાચન તંત્રમાં શેનો સમાવેશ થાય છે મિત્રો એ આપણે જોઈએ. તો કે મનુષ્યના પાચન તંત્રમાં પાચન નળી અને સ્ત્રાવ્ય ગ્રંથિઓ ધરાવે છે. ખોરાક એક સળંગ માર્ગથી પસાર થાય છે જે મુખ ગુહાથી શરૂ થાય મિત્રો અને મળદ્વારમાં અંત પામે છે. પણ આ શરૂઆત અને અંતમાં ઘણા બધા ભાગો આવેલા છે. તો એને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. તો એ ભાગો જોઈએ મિત્રો આપણે. એક મુખગુહા, બીજું અન્નનળી, ત્રીજું જઠર, ચોથું નાનું આંતરડું, પાંચમું મોટું આંતરડું, છઠ્ઠું મળાશય અને મળદ્વાર. તો હવે આપણે પહેલાં એક આકૃતિ જોઈએ મિત્રો. એના દ્વારા તમને થોડોક આઈડિયા આવશે કે આપણા પાચન તંત્રની અંદર કઈ રીતે રચના થયેલી છે એ જોઈએ મિત્રો. તો શરૂઆત તો કે અહીંયા મુખ અને મુખ ગુહા છે. એ ખોરાક અન્નનળી છે. અહીંયા જઠર, જઠરમાંથી ખોરાક જે છે મિત્રો આપણો એ નાના આંતરડામાં આવે. નાના આંતરડા આ નાનું આંતરડું છે મિત્રો. અને નાના આંતરડામાંથી એકાંશે આ મોટા આંતરડામાં તમે આ મોટું આંતરડું અહીંયા જોઈ શકો છો. અને છેલ્લે ખોરાક જે છે એ મળદ્વારની અંદર આવે છે અને છેલ્લે મળ સ્વરૂપે તેનો ત્યાગ થાય છે. તો મિત્રો હવે આગળ જોઈએ પહેલાં તો કે મુખ અને મુખ ગુહા. તો એની પહેલાં આપણે આકૃતિ સમજીએ મિત્રો. તો કે જો આ આપણું મુખ છે તો મુખની અંદર મિત્રો આપણને ખબર છે કે દાંત, જીભ અને લાળ ગ્રંથિ આવેલી હોય છે. તો એ પહેલાં આપણે સમજીએ તો કે કઈ રીતે આપણે ખોરાક ને કઈ રીતે આપણે અંતઃગ્રહણ કરીએ છીએ એ પહેલાં સમજીએ. તો કે ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે. એટલે કે આપણે ખોરાક જે ખાઈએ છીએ એ જે અંદર ગ્રહણ કરીએ છીએ બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? અંતઃગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજું કે દાંત. તો કે ખોરાકને કાપવા, ચીરવા, ફાડવા અને ભરડવા અને ચાવવા તેનો ઉપયોગ થાય છે. આ દાંતનો ઉપયોગ શેમાં થશે? તો કે ખોરાકને કાપવા માટે, ચીરવા, ફાડવા અને ભરડવા અને ચાવવા આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? દાંતનો ઉપયોગ કરીએ છીએ. હવે જો લાળ ગ્રંથિ. તો
તો કે સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે. અહીંયા જે લાળ ગ્રંથિ આવેલી હોય એ લાળ ગ્રંથિ શું કરે છે, સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે. પછી જોઈએ જીભ મિત્રો, તો આ જીભ જે છે મુખ ગુહાના પાછળના ભાગે જોડાયેલ માંસલ અંગ છે, તે કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. એનું કાર્ય શું છે મિત્રો, તો કે સ્વાદ પારખવાનું કાર્ય એ કોણ કરે છે મિત્રો, આ જીભ કરે છે. હવે જોઈએ મિત્રો અન્નનળી, ગળેલો ખોરાક અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે. મિત્રો આ જો અન્નનળીની આકૃતિ છે, અહીંયા આગળ તમે પહેલી આકૃતિમાં જોઈ શકો છો કે મુખ ગુહામાંથી આવેલો ખોરાક એ અન્નનળીમાં પ્રવેશ પામે છે. જેમ ખોરાક આગળ જતો જાય એમ અન્નનળી જે છે, જ્યાં આગળ ખોરાક હોય તે ભાગ પહોળો થાય છે અને ત્યાંથી ખોરાક આગળ વધે એટલે કે પાછળનો ભાગ જે છે એ કેવો થતો જાય છે, અહીંયા આગળ સાંકડો થતો જાય છે, તમે જોઈ શકો છો મિત્રો. અને અહીંયા આગળ જેમ ખોરાક આગળ વધે એમ એનો ભાગ જે છે પહોળો થાય છે. અને આ ખોરાક જે છે એ અન્નનળીમાંથી મિત્રો ક્યાં આગળ આવે છે, તો કે જઠરમાં. અહીંયા આગળ તમે મિત્રો જઠરની આકૃતિ તમે જોઈ શકો છો, આ આપણું જઠર છે. તો એ જઠરનો ઉપયોગ શું છે અને એની અંદર કઈ ક્રિયા થાય છે એ આપણે જોઈએ. તો પહેલાં તો આ જઠર જે છે મિત્રો એનું મુખ્ય કાર્ય શું છે, તો કે આપણે જે ખોરાક લઈએ છે એને વલોવાનું કાર્ય જે છે એ કોણ કરે છે, જઠર કરે છે. તો જોઈએ આપણે, તો કે તે અન્નનળી દ્વારા ખોરાક લે છે. જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે, એ પાચન માર્ગનો મિત્રો સૌથી પહોળો ભાગ છે. બીજા છેડે તે નાના આંતરડામાં ખુલે છે. અહીંયા આગળ જે છે એ પોતે ક્યાં આગળ ખુલે, નાના આંતરડામાં ખુલે છે. આ જે છે અન્નનળીનો ભાગ, અહીંયાથી ખોરાક પ્રવેશ જઠરમાં પ્રવેશ થાય છે. હવે જોઈએ આપ, જેવો અહીંયા આગળ ખોરાક પ્રવેશ થાય છે તો એવો ત્યાં આગળ શું થાય છે, તો કે સ્ત્રાવ થતો હોય છે. તો કે સ્ત્રાવ કોનો થાય મિત્રો, તો કે અહીંયા આગળ જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ થાય છે. તો હવે આ ત્રણે ત્રણ જે છે એનો ઉપયોગ શું થાય જઠરની અંદર એ આપણે સમજીએ. તો પહેલાં તો શ્લેષ્મ કે જે જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે મિત્રો, આ જે જઠરની અંદરની દિવાલ જે છે એને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે, તો કે શ્લેષ્મ. બીજું જોઈએ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, તે બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે તથા જઠરના માધ્યમને એસિડિક બનાવે છે અને પાચક રસોને કાર્યરત કરે છે મિત્રો. કે જેવો ખોરાક જઠરમાં આવે અહીંયાથી મિત્રો, તો તરત જ HCLનો સ્ત્રાવ શરૂ થાય છે અને જોડે જોડે પાચક રસો પણ એ કાર્યરત થઈ જાય છે. તો એ કોના લીધે થાય છે, તો કે HCLના લીધે થાય છે. હવે જોઈએ પાચક રસોનો સ્ત્રાવ, તો આ પાચક રસોનો સ્ત્રાવ થાય તો એ શું ઉપયોગમાં આપણે લઈ શકીએ, તો કે પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. આ પાચક રસો જે છે એનું કાર્ય શું છે મિત્રો, તો કે પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. હવે મિત્રો આગળ જોઈએ આપણે કે જઠરમાંથી ખોરાક જે છે એ નાના આંતરડામાં આવે. તો અહીંયા આગળ તમે મિત્રો જોઈ શકો છો નાના આંતરડાની આકૃતિ છે. તો એની અંદર મિત્રો બે મહત્વના ભાગ છે, એક છે યકૃત અને બીજું છે સ્વાદુપિંડ. તો પહેલાં સમજીએ, યકૃતની અંદર પિત્તરસ અને સ્વાદુપિંડની અંદર સ્વાદુરસ. તો હવે મિત્રો જોઈએ કે આ નાનું આંતરડું જે છે એ આપણા ખોરાકના પાચનમાં કઈ રીતે આપણને મદદ કરે છે એના વિશે આપણે હવે જાણીએ. તો પહેલાં તો નાનું આંતરડું જે છે એ અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબુ છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે. તે યકૃત અને સ્વાદુપિંડ જે છે એને સ્ત્રાવો મેળવે છે. તો જોઈએ યકૃત, તો અહીંયા આગળ જોઈ શકો તમે આ યકૃત એટલે લીવરની આ આકૃતિ છે મિત્રો. તો હવે જોઈએ કે તેનો રંગ, યકૃતનો રંગ કેવો હોય, લાલાસ્પટી બદામી રંગ છે. તે ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી સૌથી મોટી ગ્રંથિ છે મિત્રો, ધ્યાન રાખજો. તે પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી સૌથી મોટી ગ્રંથિ છે. પિત્તરસ, તો કે યકૃતમાં આવેલા પિત્તાશયમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. કે યકૃતની અંદર શું આવેલું, પિત્તાશય, અને પિત્તાશયમાંથી શું થાય છે, પિત્તરસનો સ્ત્રાવ થાય છે. એનું કાર્ય શું પિત્તરસનું, તો કે ચરબીના પાચનમાં તે મહત્વનો ભાગ ભજવે છે. હવે જોઈએ મિત્રો સ્વાદુપિંડ, તો સ્વાદુપિંડ ક્યાં આવેલું હોય એ પહેલાં જોઈએ. તે જઠરની નીચે આવેલી ગ્રંથિ છે, એટલે કે જઠરના નીચેના ભાગે સ્વાદુપિંડ આવેલું છે. તે આછા બદામી રંગની એક ગ્રંથિ છે.
તે સ્વાદુરસ. હવે જોઈએ તો કે સ્વાદુપિંડમાંથી તેનો સ્ત્રાવ થાય છે. કે સ્વાદુપિંડ જે છે મિત્રો એ કોનો સ્ત્રાવ કરે છે? કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. હવે આ સ્વાદુરસનું કાર્ય શું છે જોઈએ તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. તો આ જે છે શું છે? સ્વાદુરસનું કાર્ય છે. હવે ત્યાંથી ખોરાક આગળ વધે પણ એ પહેલા આપણે નાના આંતરડામાં ખોરાકનું શોષણ એ આપણે પહેલાં અભ્યાસ કરીએ. તો કે એ પહેલાં હું તમને સમજાવી દઉં કે આ નાનું આંતરડાનો એક ભાગ છે. આ ભાગની અંદર કે અંદરની દિવાલ જે છે એની અંદર, જે નાના આંતરડું જે છે એની અંદરની દિવાલમાં રસાંકુરો આવેલા હોય છે. આ તમે રસાંકુરો મિત્રો અહીંયા જોઈ શકો છો. અને આ રસાંકુરો કેવા દેખાય એ તમે આ બીજી ફિગરની અંદર એ તમે જોઈ શકો છો. તો હવે આ જે રસાંકુરો જે છે મિત્રો કેવા દેખાય છે? આપણને આંગળી જેવા દેખાય છે. તો એના વિશે હવે આપણે અભ્યાસ કરીએ મિત્રો. તો કે નાના આંતરડામાં શોષણ, તો અહીં પાચિત ખોરાક આંતરડાની દિવાલની રુધિર વાહિનીઓમાં પસાર થાય છે અને ખોરાકનું શોષણ થાય છે. તો જોઈએ મિત્રો રસાંકુરો, તો કે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે જેને રસાંકુરો કહે છે. આ શું છે? રસાંકુરો છે. એનું કાર્ય શું છે મિત્રો? તો કે તે પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. હવે જોઈએ એની સાથે બીજી એક ટર્મ્સ પણ છે, એ છે અભિશોષણ. તો અભિશોષણ એટલે શું જોઈએ મિત્રો? તે ખોરાકનું રસાંકુરો દ્વારા શોષણ થવાથી તે વિવિધ રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે અને શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે જેને અભિશોષણ કહે છે. તો ધ્યાન રાખજો મિત્રો કે અભિશોષણ જે છે એ રસાંકુરો દ્વારા જે શોષણ થાય છે ખોરાકનો એ ક્યાં જાય છે? તો કે રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે અને એ શું કરે? તો કે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં તે આપણને ઉપયોગ થાય છે જેને આપણે શું કહીએ છે? અભિશોષણ કહે છે. ને પછી ખોરાક મિત્રો એ મોટા આંતરડામાં જાય છે. હવે મિત્રો આપણે મોટું આંતરડુંનો આપણે અભ્યાસ કરીશું. તો એ પહેલાં અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ મોટું આંતરડું છે મિત્રો. અહીંયા આગળ બીજી ફિગરમાં જુઓ, આ મોટું આંતરડું છે અને એની અંદર અહીંયા આગળ શું છે? બીજું એ શું છે? નાનું આંતરડું છે જે આગળ આપણે અભ્યાસ કરી ગયા છે. તો હવે આપણે જોઈએ મોટું આંતરડું. તો કે નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. તે આશરે 1.5 મીટર લાંબુ હોય છે. તો મિત્રો અહીંયા આગળ ધ્યાન રાખજો કે પૂછાય કે નાનું આંતરડું મોટું છે કે મોટું આંતરડું મોટું છે. તો ધ્યાન રાખજો, લંબાઈમાં નાનું આંતરડું મોટું છે અને પહોળાઈમાં મોટું આંતરડું જે છે પહોળું છે. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો હવે જોઈએ કે આ મોટું આંતરડાનું કાર્ય શું છે. તો કે તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય એ કોણ કરે છે મિત્રો? મોટું આંતરડું કરે છે. હવે અહીંયા આગળ જોઈએ મળાશય, તો અહીં અશોષિત ખોરાક મળ સ્વરૂપે સંગ્રહ પામે છે. ધ્યાન રાખજો, અહીંયા જે છે મળાશયની આકૃતિ છે. અહીંયા આગળ જે અશોષિત ખોરાક જે છે એ અહીંયા આગળ સંગ્રહ પામે છે. અને પછી જોઈએ મળ ત્યાગ, તો કે અશોષિત ખોરાકનો મળ ત્યાગ થાય છે. અહીંયા આગળ જે મળ હોય એ પછી શું થાય છે? એનો બહાર ત્યાગ થાય છે. તેને આપણે શું કહીએ છીએ? મળ ત્યાગ તરીકે ઓળખવામાં આવે છે. તો આખી આપણે અહીંયા આગળ જોયું મિત્રો કે આપણા શરીરમાં કઈ રીતે કયા અંગો દ્વારા કેવી રીતે પાચન થાય છે. તો હવે મિત્રો આપણે એક નાનું એવું એનિમેશન વિડીયો જોઈએ કે જેથી તમે આ પાચન તંત્રને સરળતાથી સમજી શકો. હવે જોઈ શકો છો તમે અહીં આગળ મિત્રો કે આપણે જે ખોરાક ગ્રહણ કર્યો છે, ખોરાક ગ્રહણ જે કરીએ છીએ એ ખોરાક એ દાંત દ્વારા ચવાય છે અને પછી જો અહીંયા આગળ આપણને સ્ત્રાવ ગ્રંથિ, લાળ ગ્રંથિ જે છે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. હવે આ ખોરાક જે છે એ આપણે ક્યાં આવે છે? અન્નનળીમાં. તો અન્નનળીમાં જ્યાં જ્યાં ખોરાક મિત્રો જશે તો ત્યાં આગળ જોઈ શકો તમે કે અન્નનળીનો જે ભાગ જે છે પહોળો થાય છે અને પાછળની સાઈડ તમે જોઈ શકો મિત્રો તો એ કેવો થતો જાય? સાંકડો થતો જાય છે. હવે આ જે ખોરાક જે છે મિત્રો એ ક્યાં આગળ આવે છે? તો કે જઠરની અંદર આવે છે. અને જેવો ખોરાક જઠરમાં દાખલ થાય છે મિત્રો તો એ જઠરમાં દાખલ થયેલો ખોરાક તો અહીંયા આગળ તમે જોઈ શકો મિત્રો કે HCLનો સ્ત્રાવ થાય છે. અને HCLનો સ્ત્રાવ થાય એટલે મિત્રો શું થાય? બેક્ટેરિયા એની અંદર જે બેક્ટેરિયા હોય એ પણ શું થાય છે? નાશ પામે છે. તો જોઈ શકો મિત્રો કે જો ખોરાક જેવો દાખલ થશે
એવો અહીંયા આગળ પાચક રસોનો પણ સ્ત્રાવ થાય છે અને એચસીએલનો પણ સ્ત્રાવ થાય છે. એટલે કે એચસીએલ શું કરે છે, પાચક રસોનો સ્ત્રાવ ને એ સ્ત્રાવ કરવાનું પણ એ કાર્ય કરે છે. ઓકે, તો હવે અહીંયા મિત્રો જોઈ શકીએ કે આપણે કે આ ખોરાક જે છે એ જઠોરમાં વલોવાઈને એ ક્યાં આગળ જાય છે, હવે નાના આંતરડામાં જશે. તો પણ નાના આંતરડાની અંદર મિત્રો આપણે જોઈ ગયા કે બે વસ્તુ હતી, કે યકૃત અને બીજું શું હતું મિત્રો, પિત્તાશય. તો અહીંયા આગળ જોઈ શકો તમે આકૃતિમાં કે નાનું આંતરડું છે. તો હવે આપણે જોઈએ કે નાના આંતરડામાં કઈ રીતે ખોરાકનું પાચન થાય છે એ મિત્રો આપણે અહીંયા આગળ એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ જઠરમાંથી આ જે ખોરાક જે આવે છે હવે અહીંયા આગળ એ નાના આંતરડામાં આવે. તો અહીંયા આગળ લીવર કઈ રીતે યકૃત એ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે અહીંયા આગળ વિડીયોમાં જોઈ શકીએ છીએ. તો આ જે ભાગ જે છે એ તમને દેખાય છે કેવો કયો ભાગ છે, તો કે યકૃતનો, જે આપણે જોયું કે ઉદરમાં જમણી બાજુએ આવેલો ભાગ જે છે એને આપણે શું કહીએ છીએ મિત્રો, યકૃત. ઓકે, હવે આપણે જોયું છે પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ, જે તમને અહીંયા આગળ હવે જે ભાગ દેખાય છે એ કયો હશે, સ્વાદુપિંડ. તો કે સ્વાદુપિંડમાંથી મિત્રો આપણે જોઈ ગયા કે સ્વાદુ રસ જે છે એ શું થાય છે, ઉત્પન્ન થાય છે એટલે કે એનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડ શું કરે છે, એ સ્વાદુપિંડ જે છે એ શું કરે છે કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. તો આ સ્વાદુ રસમાંથી એ આપણે જોઈએ કે સ્વાદુ રસ જે છે એ આપણને કઈ રીતે ખોરાકના પાચનમાં ઉપયોગી થાય છે. હવે મિત્રો જો કે નાના આંતરડામાંથી ખોરાક ધીમે ધીમે અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે જે ખોરાક જે છે એ ધીમે ધીમે નાના આંતરડામાં આગળ જાય છે. હવે આપણે જોઈએ છે કે આ જે ખોરાક જે છે એનું પાચન એ થયું અને હવે શું થાય છે, એ જે આપણે ખોરાક લીધો એનું હવે શું થાય છે, અહીંયા આગળ અભિશોષણ થશે એ પણ આપણે જોઈ ગયા. તો અહીંયા આગળ અભિશોષણ આ બધા શું છે, આપણે મેં વાત કરી હતી કે આંગળી જેવા જે પ્રવર્તો દેખાય એને આપણે શું કહીએ છીએ મિત્રો, રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે નાના આંતરડાની દિવાલની અંદર રસાંકુરો તમને જોવા મળે છે અને આ જે ખોરાકના ટુકડાઓ જે છે એનું શું કરે છે મિત્રો, એ અભિશોષણ કરે છે. અને એ અભિશોષણ કર્યા પછી શું કરે છે કે પ્રોટીન જેવા જે મહત્વના ઘટકો જે છે એના બંધારણમાં એ આપણને ઉપયોગ કરે છે. તો જોઈ શકો અહીંયા આગળ તમે કે જે ખોરાક જે છે એનું રૂપાંતરણ તમે અહીંયા આગળ જોઈ શકો કે બ્લડ સેલ એટલે કે લાલ કણના રક્તકણો ને એની અંદર એ એનું કન્વર્ઝેશન થઈ ગયું છે. હવે આપણે જોઈએ છે કે અશોષિત ખોરાક જે છે, આપણે ખોરાક જે લીધો એનો અશોષિત ખોરાક જે છે હવે ક્યાં આગળ જાય છે, પાછો મોટા આંતરડામાં. તમે વિડીયોમાં જોઈ શકો મિત્રો કે ખોરાક જે છે એ મોટા આંતરડાની અંદર એ આગળ વધે છે. તો કે મોટા આંતરડામાં એ શું થાય છે કે એનું પાણી અને ક્ષારો એ અશોષિત ખોરાક જે છે એ પાણી અને ક્ષારો એમાંથી શોષણ થાય છે અને છેલ્લે એ મળત્યાગ દ્વારા એ મળાશય અને મળાશયમાંથી મળત્યાગ એ થતો હોય છે. તો આ મિત્રો જે છે વિડીયો એ આપણે જોયો કે કઈ રીતે હવે મિત્રો આપણે જોઈએ કે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ગાય જે છે ઘાસ ખાય છે અને અહીંયા આગળ એની પાચન ક્રિયા કઈ રીતે થાય તો એ આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો આ ટોપિકની અંદર મિત્રો ચાર વસ્તુ ખાસ યાદ રાખજો, ત્રણ વસ્તુ કે વાગોળ, વાગોળવું અને અધ્યાંતર એટલે શું, તો એ પહેલાં જોઈએ આપણે. તો કે ઘાસ ખાતા પ્રાણીઓ વાગોળીને ખોરાકનું પાચન કરે છે. મિત્રો આપણે જોયું હશે કે કોઈ પણ પ્રાણી હોય એ ઝડપથી ઘાસ ખાઈ જાય છે અને છતાં પણ એ લાંબા સમય સુધી એ મોઢા દ્વારા એ શું કરે છે, મોઢાની અંદર વાગોળે છે. તો એ જોઈએ કઈ રીતે શું પ્રક્રિયા થાય છે. તો પહેલાં જોઈએ વાગોળ. તો વાગોળ એટલે શું, કે પ્રાણીઓ ખૂબ જ ઝડપથી ખોરાક ગળી જાય છે તે અમાશય નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહ થાય છે જ્યાં ખોરાક અર્ધપાચિત હોય છે જેને વાગોળ કહે છે. વાગોળને આપણે ટૂંકમાં જો કહેવું હોય મિત્રો એમ કહી શકાય કે જઠરમાંથી પાછો જતો ખોરાક કે પ્રાણી જે છે એક વખત ખોરાક મોઢામાં લે છે અને પછી ક્યાં આગળ જાય છે એ થોડી ચાવીને પછી ક્યાં જાય જઠરમાં ને જઠરમાંથી પછી પાછો આવે ત્યારે પછી એ ખોરાકને જે પ્રાણી જે છે ઘાસ ખાતા પ્રાણીઓ એને શું કરે છે વાગોળે છે. ઓકે, તો હવે જોઈએ વાગોળવું એટલે શું.
તો અહીં વાગોળ નાના ઘોડકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે. તો આ જે પ્રક્રિયા જે છે એને વાગોળવું કહે છે. તો આવા પ્રાણીઓને આપણે શું કહીએ છીએ મિત્રો? વાગોળના પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ અધ્યાંત્ર. તો કે વાગોળના પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના હોય એને આપણે મિત્રો શું કહીએ છીએ? અધ્યાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે જે કોથળી જેવી રચના હોય એને મિત્રો આપણે શું કહીએ છીએ? અધ્યાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અધ્યાંત્રનું કાર્ય શું છે મિત્રો? કે તે ઘાસમાં રહેલા સેલ્યુલોઇડનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા કરે છે ને તે મનુષ્યમાં આવેલા હોતા નથી. ઓકે, તો ધ્યાન રાખજો ફરી એક વખત કે જ્યારે પણ ઘાસ ખાતા પ્રાણીઓ ખોરાક લે છે ત્યારે એ ખોરાક ચાવે છે અને પછી પાછો ક્યાં આગળ જતો હોય? જઠરમાં. અને જઠરમાંથી પાછો જતો ખોરાક એટલે કે શું કહેવાય? એને વાગોળ કહેવાય. અને આ ખોરાક પાછો જાય અને જે મોઢા દ્વારા એ પછી પ્રાણી વાગોળે તો એને પ્રક્રિયાને શું કહેવાય? વાગોળવું કહેવાય. અને નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે જે કોથળી હોય એ રચના જે હોય એને શું કહેવાય? અધ્યાંત્ર. અને આ અધ્યાંત્રનું કાર્ય શું છે મિત્રો? કે ઘાસની અંદર શું રહેલું હોય સૌથી વધુ પ્રમાણમાં? કે સેલ્યુલોઝ રહેલું હોય. અને એનું પાચન કરવાનું કાર્ય કોણ કરે? તો કે બેક્ટેરિયા કરે. એ અધ્યાંત્રમાં આવેલા બેક્ટેરિયા કરે. પરંતુ મિત્રો ધ્યાન રાખજો કે આ બેક્ટેરિયા એ મનુષ્યમાં આવેલા હોતા નથી. હવે મિત્રો જોઈએ આપણે છેલ્લો ટોપિક કે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. તો મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો કે અમીબા કેવું દેખાય છે. તો એના વિશે હવે આપણે મિત્રો અભ્યાસ કરીએ. તો એ ટોપિક સમજતા પહેલાં આપણે ખોટા પગ, અન્નધાણી અને રસધાણી એ આ ત્રણ વસ્તુ જે છે એ મેઇન આ ટોપિકના પોઈન્ટ છે. તો હવે જોઈએ અમીબા. તો કે અમીબા તળાવમાં જોવા મળતું એક સૂક્ષ્મ એક કોષી જીવ છે. અમીબામાં કોષરસતર, એક ગોળ ઘટ કોષ કેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળ અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાન્યો ધરાવે છે. તો અહીંયા આગળ જોઈ શકો કે કોષરસતર હોય, એક ગોળ ઘટ કોષ કેન્દ્ર અને કોષરસમાં નાની નાની અહીંયા આગળ તમે ગોળકો તમે જોઈ શકો છો. એ શું છે? રસધાન્યો છે. હવે જોઈએ આપણે ખોટા પગ. તો કે તે એક અથવા તો વધુ આંગળી જેવા પ્રબળ બહાર કાઢે છે તેને ખોટા પગ કહે છે. આકૃતિમાં અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ ખોટા પગ છે મિત્રો. એનું કાર્ય શું થાય મિત્રો? કે જે ખોરાક પકડવામાં મદદરૂપ થાય છે તે ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને અહીં ગળી જાય છે અને ખોરાક અન્નધાન્યમાં જાય છે. તો મિત્રો અહીંયા આગળ જોઈ શકે અહીંયા એક ખોરાક છે, એ ખોટા પગ દ્વારા એને ખોરાકની ફરતે એ પોતે ખોટા પગ ફેલાવે છે અને આ ખોટા પગ દ્વારા ખોરાક પકડીને એના અંદરની એટલે કે અન્નધાણીની અંદર એ લઈ જાય છે. તો હવે જોઈએ અન્નધાણી. તો કે આમાં ખોરાક પાચક રસો દ્વારા સરળ પદાર્થોમાં ફેરવાય છે અને પછી તેનું શોષણ થાય છે. તેનો ઉપયોગ શું થાય? તો કે વૃદ્ધિ, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણનમાં, બહુગુણન એટલે એકમાંથી બે, બેમાંથી ત્રણ એવી રીતે મલ્ટિપ્લિકેશન થાય એનું, તો એને આપણે શું કહીએ છીએ? બહુગુણન તરીકે ઓળખવામાં આવે છે. તો અન્નધાણીમાં શું થાય? કે પાચક રસો દ્વારા સરળ પદાર્થોમાં એ ખોરાક ફેરવાય છે, તેનું શોષણ થાય અને આ શોષણનો ઉપયોગ વૃદ્ધિ માટે, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણનમાં થાય છે. હવે જો રસધાણી. તો કે અર્ધપાચિત ખોરાક એ રસધાણી દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. ધ્યાન રાખજો અહીંયા આગળ અમીબામાં ખોરાક શરીરમાંથી શેના દ્વારા બહાર ફેંકાય છે? તો કે રસધાણી દ્વારા ખોરાક જે છે એ બહાર ફેંકાય છે. તો આ શું હતું મિત્રો? અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. ઓકે, થેન્ક યુ વેરી મચ.